આજથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથ ભુજ મેં જગન્નાથ ભગવાન કી રથયાત્રા નીકળતી હૈ ઓર કરોડો શ્રદ્ધાળુ કિસમે ભાગ લેતે હૈ. વૈસે અંકલેશ્વર કી પાવન નગરી મેં આજ લાખો કી સંખ્યા મેં હમારે અંકલેશ્વરવાસી ભરૂચ કે અનેક લોગ રહે હૈ. આજ જગન્નાથ ભગવાન કી રથયાત્રા મેં શામિલ હોકર કે હમારે જગન્નાથ ભગવાન કે ઇસ અદભુત સે કાર્યક્રમ મેં ભાગ લે કરકે ઇસ સનાતન ધર્મ કે ધર્મ ધ્વજા કો બહોત ઉપર તક લહેરા રહે હૈ. આપ લોગ ભી ઇસ ચેનલ કે માધ્યમ સે જગન્નાથ ભગવાન કે યાત્રા કા દર્શન કરે ઓર અપને રહ્યો રહેશે બનાય. જય જગન્નાથ. કૈસી કાફે બેઠી શ્રી જગન્નાથ ભગવાન ની જય. 22મી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર ભરૂચી નાકા ખાતે થી 12 કલાકે મંદિર પ્રિમાઇસિસ માંથી બહાર નીકળી છે. આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા પંચાયતી બજાર થઈ 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું છે. આરતી બાદ રમણ ગુરુજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ રથયાત્રા અમે શહેરમાં જઈ રહ્યા છીએ. પોલીસનો બંદોબસ્ત જે નક્કી કરેલો છે એ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શાંતિ સમિતિની બેઠકો અગાઉ થઈ ગઈ છે, એરિયા ડોમિનેશન થઈ ગયું છે અને કોમી એકલાસમાં આ રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય તેવી પોલીસ તરફથી તમામને અપીલ છે.